नमस्कार, जुर्म की आवाज न्यूज चैनल में आपनु स्वागत छे। वडोदरा शहर में आवेला फतेहगंज ब्रिज पास थी कमाटी बाग जवाना मुख्य मार्ग पास आजरोज ट्राफिक क्रेन द्वारा दिलीप भाई पंड्या नामना व्यक्ति ने अड़फेट में लीधा था। आजरोज एसएससी हॉस्पिटल में मुलाकात लेता चौक्स थी जाणवा मळ्यु कि जे ट्राफिक ने क्रेनवाड़ा ड्राइवर है ते रॉन्ग साइडे आवी अने इजाग्रस्त हालत में छोड़ने भागी गया था। हाल में वडोदरा शहर में ट्राफिक जनजागृति माटे अनेक कार्यक्रमों करवामां आवे छे, परंतु ट्राफिक ना क्रेन मार्फते उठावामां आवता वाहनों ड्राइवर घणीवार पूर ઝડપે આવતા હોય છે અને ગમે ત્યારે રોંગ સાઈડ વાહન હંકારતા હોય છે, પરંતુ ટ્રાફિક પોલીસ આંખાડા કાન કરી રહી છે। સાથે જ્યારે માનવતાની વાતો કરનાર ટ્રાફિક શાખા દ્વારા વ્યક્તિને અકસ્માત કરીને ભાગી છૂટ્યા હતા, શું ટ્રાફિક પોલીસ કમિશનર શ્રી આ તમામ માહિતી મેળવીને આવા અધિકારીઓ કર્મચારીઓ સામે પગલાં લેશે? સાથે ઇજાગ્રસ્ત વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું કે તમામ રીતે સંપૂર્ણ તપાસ થવી જોઈએ, સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સાથે પરિવારજનો દ્વારા વળતરની માંગ કરવામાં આવી હતી। સાથે સાથે પરિવાર તથા પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા વળતરની માંગ કરવામાં આવી હતી। જે કઈ રીતે દુર્ઘટના ઘટી છે? રોંગ સાઈડ ક્રેન આવતી હતી, એમને ઠોકી દીધી અને ક્રેનવાળાના ગાડીઓ ઉચકી જાય રોંગ સાઈડ આવે તો આમને ઈજા થઈ તો કશું ના કર્યું, બધું બોલાવીને અહીંયા હોસ્પિટલમાં રાખીને જતા રહ્યા। શું કહેશો જે રીતે પોલીસવાળા દંડ વસૂલે છે અત્યારે જે ક્રેનના લીધે તમારા પરિવારના સભ્યને ગંભીર ઈજા થઈ છે, શું કહેશો? તમારી શું માંગણી છે? તમારી માંગણી શું છે? વળતર આપે। જી કાકા, કઈ જગ્યાએ તમારી સાથે શું બનાવ બન્યો છે? શું બનાવ બન્યો છે? કઈ ક્રેન હતી આ? આ કેટલા વાગ્યાનો બનાવ છે? શું ક્રેન વાળા રોંગ સાઈડ માં સ્પીડમાં ચલાવીને આવતા હતા? તમે ક્યાં જતા હતા? શું નામ આપનું? ક્યાં રહો છો અને શેમાં નોકરી કરો છો? એ પોલીસ કેસ કર્યો છે? આ કેટલું યોગ્ય ગણાય કે જે પોલીસ ટ્રાફિકના ક્રેનવાળા રોંગ સાઈડમાં આવીને ટક્કર મારે છે? તો હવે તમે આગળ શું કરશો? ફરિયાદ કરશો? તમે કરશો ફરિયાદ? જી કમલેશભાઈ, આજે શું દુર્ઘટના ઘટી છે અને કેટલા લોકો ઇજાગ્રસ્ત છે? આ લોકો જે એક ભાઈ હતા ત્યાંથી ટુ વ્હીલર લઈને પસાર થઈ રહ્યા હતા, તેવા સમયે જે ટ્રાફિક શાખા કહેવાય છે, ક્રેનના જે કર્મચારી હોય છે, ટ્રેનના ડ્રાઈવર હોય છે, પરંતુ આ ક્રેનવાળા જે છે રોંગ સાઈડ ચલાવતા છે અને જે ગાડીઓ હકીકતની અંદર જે જગ્યા ઉપરથી લેવાની જરૂર છે પરંતુ જે વ્હાઈટ પટ્ટાની અંદર હોય છે તે છતાં પણ આ લોકો ગાડીને ઉઠાવી અને દંડ વસૂલ કરે છે। જ્યારે આજે એક સામાન્ય નાગરિક જ્યારે ત્યાંથી પસાર થતા હતા તેવા સમયે એ ક્રેન રોંગ સાઈડ હતી ને આ ભાઈને જે ઈજા થઈ છે, તો અમારી વડોદરા શહેરના પોલીસ કમિશનરશ્રી, ટ્રાફિક પોલીસ કમિશનર, સાથે સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરશ્રી, ચેરમેનશ્રી, મેયરશ્રી તમામને અમારી વિનંતી છે કે આ ભાઈને જે પણ વળતર હોય તે તાત્કાલિક ધોરણે ચૂકવવું જોઈએ, નહીં તો આવનારા દિવસોમાં આવા અનેક લોકોની સાથે અમે સાથે મળી અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું, તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિ શ્રી લેશે। શું એવું કહી શકાય કે જે રીતે પોલીસ દ્વારા દંડ ઉઘરાવવામાં આવે છે પણ જે રીતે અત્યારે ગુનો બન્યો છે, શું પોલીસ એની ઉપર કાર્યવાહી કરશે? ચોક્કસથી આની જે સીસીટીવી ફૂટેજ છે તે તમામ તપાસ થવી જોઈએ, સાથે સાથે આ જો આ વ્યક્તિની કોઈ પણ જાતની સમજો કે ભૂલ હોય તો હકીકતમાં આમની પણ બી સજા થવી જોઈએ, પરંતુ હકીકત વસ્તુ એ છે કે જે ક્રેનવાળા ભાઈ છે એ રોંગ સાઈડ આવતા હતા અને ક્રેનવાળા જે ઓચિંતું આ લોકો પેલું વાવાઝોડું આવે એ રીતનું પ્રયત્ન કરતા હોય છે અને લોકો સાથે એટલા ખરાબ રીતનું વર્તન કરી રહ્યા છે। આ જે પણ જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ હોય
કોન્ટ્રાક્ટર હોય આ તમામ પાસેથી વસૂલ કરી અને અમને જે તે વળતર આપવું જોઈએ તેવી અમારી માંગ. આપનું નામ? પરમાર કમલેશ, સામાજિક કાર્યકર.